છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ અગિયારની અંદર ચેપ્ટર નંબર છ ઉષ્માગતિ શાસ્ત્ર લાસ્ટ પીરિયડમાં ભણ્યા હતા વિશિષ્ટ ગુણધર્મ માત્રાત્મક ગુણધર્મ ઉષ્માધારિતા હવે ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન આપ્યો છે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તારવો તો જુઓ પેલાં સીને આપણે શું કહીએ છીએ ઉષ્માધારિતા પી એટલે આ દબાણ C ને ઉષ્માધારિતા વી એટલે દબાણ સોરી વી એટલે કદ તો અહીંયા પહેલો પોઈન્ટ કે અચળ દબાણે જો ઉષ્માધારિતા ધારિતા CP વડે દર્શાવીએ અને અચળ કદ હોય ત્યારે ઉષ્માધારિતા ધારિતા CV વડે દર્શાવીએ જો અચળ દબાણે ઉષ્માધારિતા સી પી વડે તથા અચળ કદે ઉષ્માધારિતા સીવી વડે દર્શાવતા બરાબર અચળ દબાણ હોય તો સીપી લઈએ અને અચળ કદ હોય તો સીવી લઈએ હવે ઉષ્માધારિતાનું સૂત્ર છેલ્લા પ્રેરણમાં આપણે સમજ્યા હતા ક્યુ બરાબર સી ઇન્ટુ ડેલ્ટા વી આવેનું સૂત્ર હતું ક્યુ બરાબર સી ઇન્ટુ ડેલ્ટા ટી તો જુઓ એ પ્રમાણે આપણે વાત કરીએ તો અચળ દબાણે અચળ દબાણે મારે લખવું હોય તો શું લખાય ક્યુ પી અચળ દબાણે શોષાયેલી ઉષ્મા બરાબર અહીંયા શું થઈ જશે સી પી ઇન્ટુ હવે આપણે જાણીએ છીએ કે અચળ દબાણે સોસાયેલી ઉષ્મા એ ડેલ્ટા એચ બરાબર હોય છે જ્યારે એન્થાલ્પીની થિયરી ચલાવી હતી ત્યારે કીધું હતું તો આની જગ્યાએ તમારે શું મૂકી શકાય ડેલ્ટા એચ તો હું લખું છું અચળ દબાણે એન્થાલ્પી ફેરફાર ક્યુપી જેટલો થાય છે એટલે હું આ સમીકરણમાં ક્યુપીની જગ્યાએ શું મૂકીશ ડેલ્ટા એચ બરાબર સીપી ઇન્ટુ ડેલ્ટા ટી અને અત્યારે વન નંબર આપી દો આવું સેમ આપણે વોલ્યુમ માટે કરવાનું છે અચળ કદે મારે લખવું હોય તો શું લખાય ક્યુ બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી ચલો અચળ કદે પ્રણાલીએ શોષેલી ઉષ્મા ક્યુવી એ આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે તો અચળ કદે પ્રણાલીએ શોષેલી ક્યુવી એ આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે હવે તમારે આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા યુ આની જગ્યાએ ડેલ્ટા યુ મૂકીએ તો ડેલ્ટા યુ બરાબર શું થઈ ગયું સીવી ઇન્ટુ ડેલ્ટા ટી ચલો આને સમીકરણ નંબર આપો બે હવે તમારી પાસે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનું રિલેશન આપણે તારવીને આવી ગયેલા છીએ આગળના લેક્ચરમાં તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા એચ ડેલ્ટા યુ અથવા ડાયરેક્ટ તમે એન્થાલપીનું સૂત્ર મૂકો તો પણ ચાલે જો એન્થાલ્પી એચ બરાબર શું હતું યુ પ્લસ પી ઇન્ટુ વી ચલો હું ફેરફાર લઈ લઉં છું એટલે કે ડેલ્ટા ડેલ્ટા અને અહીંયા ડેલ્ટા વડે મલ્ટીપ્લાય કર્યું આપણે આપણે આદર્શ વાયુ માટે અહીંયા તારવીએ છીએ તો હું પીવી બરાબર શું વાપરું અહીંયા એનઆરટી લખી શકું આદર્શ વાયુ માટે તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન આર ટી હવે હું એક મોલ માટે વાત કરું છું બરાબર હું લખું છું એક મોલ આદર્શ વાયુ માટે ચલો તો એનની કિંમત શું થઈ જશે એક એટલે હું શું લખી શકું ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા બ્રેકેટમાં બાકી શું વધ્યું આરટી એનની કિંમત આપણે એક લઈ લીધી પરમૂલ એક મોલ હવે આર શું છે વાયુ અચળાંક તો એ તો અચળ છે એને બહાર કાઢી લઈએ એટલે ડેલ્ટા એચ બરાબર શું થશે ડેલ્ટા યુ પ્લસ આરને બહાર લખીએ તો શું વધે ડેલ્ટા ટી ચલો ડેલ્ટા એચની કિંમત આપણી પાસે અહીંયા છે સમીકરણ નંબર એકમાં અને ડેલ્ટા યુની કિંમત આપણી પાસે છે સમીકરણ નંબર બેમાં તો સમીકરણ એક અને બેની કિંમત મુક્તા તો શું આવશે સીપી ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર અહીંયા આવશે સીવી ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ આર ઇન્ટુ ડેલ્ટા ટી જમણી બાજુ અહીંયા કોમન શું નીકળે છે ડેલ્ટા ટી તો સીપી ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર સીવી પ્લસ આર મેં ડેલ્ટા ટીને કોમન કાઢ્યું ડેલ્ટા ટી ડેલ્ટા ટી સામસામે કટ થાય એટલે શું મળ્યું આપણને સીપી બરાબર સીવી ઇન્ટુ સોરી સીવી પ્લસ આર સીવી પ્લસ આર અને સીવીને જો સામે લખો તો શું થઈ જાય સીપી માઇનસ સીવી બરાબર વાયુ અચળાંક તો આ થઈ ગયું એનું રિલેશન એનો સંબંધ બે કે ત્રણ માર્ક્સમાં પૂછાય સિમ્પલ થિયરી છે ફરીથી એક વખત કે આપણે જાણીએ છીએ ઉષ્માધારિતા સી વડે દર્શાવીએ જો અચળ દબાણે ઉષ્માધારિતાને સીપી વડે દર્શાવવામાં આવે અને અચળ કદે ઉષ્માધારિતાને સીવી વડે દર્શાવીએ તો તો ઉષ્માધારિતાનું સૂત્ર છે ક્યુ બરાબર સી ઇન્ટુ ડેલ્ટા ટી અચળ દબાણે છે એટલે અહીંયા પી મૂકવાના એવી જ રીતે અચળ કદ માટે ક્યુ બરાબર સી ઇન્ટુ ડેલ્ટા વી અહીંયા વી મૂકી દેવાનું અચળ દબાણે એન્થાલ્પી ફેરફાર ક્યુપી જેટલો હોય છે અગાઉ એન્થાલપીની થિયરી વાંચો એમાં આપેલું છે એમાં આપણે કરાવ્યું છે આની આખી સાબિતી તો અહીંયા તમે ક્યુપીની જગ્યાએ શું મૂક્યું ડેલ્ટા એચ મૂક્યું બાકી એઝ ઇટ ઇઝ સેમ એઝ અહીંયા અચળ કદ હોય ત્યારે સોષાયેલી ઉષ્માય આંતરિક ઉર્જાનો ફેરફાર હોય એટલે ડેલ્ટા યુ બરાબર શું થઈ ગયું સીવી ઇન્ટુ ડેલ્ટા ટી ડેલ્ટા એચ અને ડેલ્ટા યુની કિંમત અહીંયા મૂકીએ છીએ અને સાદુ રૂપ આપીએ આ એન્થાલપીનું સૂત્ર છે મેં તફાવત લઈ લીધો એટલે ડેલ્ટા કર્યું પીવી બરાબર એનઆરટી મૂક્યું એન એટલે નંબર ઓફ મોલ્સ મોલની સંખ્યા આપણે એક મોલ આદર્શ વાયુ માટે અહીંયા ડિરાઈવ કરીએ છીએ તો અહીંયા તમે મોલ એન બરાબર એક મૂકો એટલે આ આર બને અને પછી રૂપ ચલો હવે ત્યારબાદ આપ્યું છે કેલરીમીટી દ્વારા ડેલ્ટા યુ અને ડેલ્ટા એચનું માપન તો જુઓ પહેલાં એટલું લખી નાખો આને એટલે અહીં ઇરેસ કરીને પછી આપણે અહીંયા સમજાવીએ ચલો હવે આપણે સમજીએ છીએ કેલરી મિત્તી દ્વારા ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ કઈ રીતે માપવામાં આવે છે તો પહેલાં તો ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ શું છે એ સમજી લઈએ તો જો ફરીથી અહીંયા લખું છું આ વારંવાર આપણે પોઈન્ટ લખીએ છીએ અચળકદ શોષાયેલી ઉષ્મા એટલે ક્યુ વી થાય અચળ કદે શોષાયેલી ઉષ્મા ક્યુ એ આંતરિક ઊર્જાનો ફેરફાર હોય છે આંતરિક ઉર્જાનો ફેરફાર હોય છે જે આપણે આગળ સાબિત કર્યું છે એટલે અહીંયા સૂત્ર શું બન્યું હતું ડેલ્ટા યુ બરાબર ક્યુ વી આ ક્લિયર આવું સેમ સ્ટેટમેન્ટ એક બીજું હતું જે અચળ દબાણે હતું અચળ દબાણે શોષાયેલી ઉષ્મા ચાલો અચળ દબાણે ઉષ્મા શોષાયેલી હોય તો એને ક્યુપી વડે દર્શાવવું પડે એ કોના બરાબર હશે તો એન્થાલ્પી ફેરફાર એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા એચ બરાબર હોય છે સૂત્ર શું બનશે ડેલ્ટા એચ બરાબર ક્યુપી હવે આપણને આ થિયરીમાં શું આપ્યું છે કેલેરી મિતિ દ્વારા ડેલ્ટા યુ અને ડેલ્ટા એચનું માપન તો આપણે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ તો અહીંયા સમજી લીધું આ ડેલ્ટા યુ છે અને આ ડેલ્ટા એચ છે અચળ કદે શોષાયેલી ઉષ્મા હોય એ ડેલ્ટા યુ બરાબર હોય અને અચળ દબાણે શોષાયેલી ઉષ્મા હોય તો ડેલ્ટા એચ બરાબર હોય જો મને આ ઉષ્મા મળી જાય તો આપણો જે સિદ્ધાંત છે ડેલ્ટા યુ અને ડેલ્ટા એચનું માપન એ અહીંયા પરિપૂર્ણ થશે તો પહેલાં તો ડેલ્ટા યુ ડેલ્ટા એચ સમજી ગયા હવે કેલરી મિત્તિ કોને કહેવાય આપણે સમજીએ કેલરી મિતિ આ એક આખો પ્રયોગ છે જેની અંદર આપણે શું કરીએ છીએ રાસાયણિક કે ભૌતિક પ્રક્રમ સાથે સંકળાયેલ ઉર્જાનો ફેરફાર પ્રાયોગિક તકનીકથી માપી શકીએ તેવા સાધનને આપણે કેલરી મીટી અને એ જે સાધન હોય એ સાધનને આપણે કેલરી મીટર કહીએ છીએ આ કેલરી મીટર છે આખું એનું આખું નામ છે બોમ્બ કેલરી મીટર બોમ્બ એટલે જે આ સ્ટીલનું પાત્ર હોય છે જેની અંદર તમારે જે પણ પદાર્થનું માટે ડેલ્ટા યુ કે ડેલ્ટા એચ માપવું હોય એ પદાર્થ અહીંયા તમારે મૂકવો પડે તો પહેલું તો કેલરી મિતિ આ પ્રક્રિયાને કેલરી મિતિ તરીકે ઓળખાતા પાત્રમાં કરવામાં આવે છે કેલરી મિતિ અથવા કેલરી મીટરમાં કરવામાં આવે છે જે પ્રવાહીમાં કેલરી મીટર ડુબાડવામાં આવે છે તેની ઉષ્માધારિતા આપણે જાણતા હોઈએ તો તાપમાનના ફેરફાર સાથેના માપન પરથી આપણે ઉષ્મા નક્કી કરી શકાય છે કઈ રીતે તો જુઓ આપણને ખ્યાલ છે ક્યુ બરાબર સી ઇન્ટુ ડેલ્ટા ટી ક્યુ એટલે ઉષ્મા ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર અને સી એટલે શું થશે ઉષ્માધારિતા જો આપણે તાપમાનનો ફેરફાર જાણતા હોઈએ અને ઉષ્માધારિતા આપણને ખ્યાલ હોય તો આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને ઉષ્મા મળી જાય અને ઉષ્મા મળી ગયો એટલે તમને ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ મળી ગયું ઓ પહેલું હું તમને જે અહીંયા બોમ્બ કેલરી મીટરમાં સમજાવું છું એ શું છે એ સમજજો તો બોમ્બ કેલરી મીટરની અંદર આપણે અચળ કદે શોષાયેલી ઉષ્માનો આ પ્રયોગ કરીશું અહીં લખું છું અચળ કદે તો આખું એનું જે બંધારણ છે બોમ્બ કેલરી મીટરનું એ શું છે પ્રયોગ છે એનું વર્ણન આપેલું છે અંદર ટેક્સબુકમાં ધ્યાનથી સાંભળજો કઈ રીતનું હોય છે તો બોમ્બ કેલરી મીટરમાં આપણે શું કરીએ છીએ પાત્ર લઈએ છીએ પાત્રની અંદર આપણે ભરીએ છીએ પાણી અહીંયા આપણે આખું પાત્ર આ પાણીથી ભરી દીધું સંપૂર્ણપણે એ પાણીનું જે કદ હોય ને એ કદ કેવું હોવું જોઈએ અચળ હોવું જોઈએ અને પેક કર્યું છે જુઓ પાત્ર કોઈ પણ જગ્યાએથી ખુલ્લું નહીં હોય સેલ પેક હશે એટલે પાણીનું કદ કેવું થઈ ગયું અચળ અને એ જ પ્રમાણે આપણે અહીંયા શોધવાનું છે અચળ કદે જ આપણે ઉષ્મા શોધવાની છે ચલો પાણી ભરી લીધું અચળકદ એક પાત્ર બંધ કરી દીધું તે પાત્રની અંદર એક સ્ટીલનું પાત્ર હોય છે જે સ્ટીલના પાત્રને આપણે બોમ્બ કહીએ છીએ હવે આ બોમ્બની ડિઝાઇન કંઈક આવી હોય જેની અંદર અહીંયા સેમ્પલ એટલે કે નમૂનો રાખવામાં આવ્યો હોય જે નમૂના માટે તમારે ડેલ્ટા યુ શોધવું હોય એને અહીંયા મૂકવાનું તો અહીંયા સેમ્પલ છે આ સેમ્પલની ઉપર તમને જો આ યલ્લો કલરની બે લાઇન દેખાય છે તો એ બે લાઇન શું છે યલ્લો કલરની એક સળિયા છે ધાતુના સળિયાથી નીચે સ્પાર્ક થશે ઉપર આપણે જ્યારે બેટરી લગાવીશું જો અહીં લખ્યું છે જ્વલન છેડા એટલે અહીંયા તમારે બેટરી લગાવવાની છે એક ધનધ્રુવ એક ઋણધ્રુવ બંને જ્યારે સ્પાર્ક થશે આમ એટલે અહીંયા તણખો ઉત્પન્ન થશે અને તણખાને કારણે આ સેમ્પલ સળગવા મળશે એને આપણે સળગાવવાનું છે ઇન શોર્ટ અને કોઈ પણ વસ્તુ હોય એનું દહન કરવું હોય તો દહન વાયુ તરીકે આપણે ઓક્સિજન અંદર સતત દાખલ કરવો પડે નહીતર તો આ બધું બંધ હોય તમે અંદર કોઈ પદાર્થ સળગાવો છો ઓક્સિજન જો અંદર જશે જ નહીં તો પદાર્થ એક બે સેકન્ડમાં તો ઠરી જશે એટલા માટે આપણે અહીં એક નાનો એવો પાઇપ રાખ્યો છે જે પાઇપ દ્વારા ઓક્સિજન દાખલ કરવામાં આવે છે એટલે આકૃતિમાં અહીંયા લખ્યું છે ઓક્સિજન પ્રવેશ દ્વાર ઓક્સિજન સતત અહીંયા દાખલ થાય એટલે જે પણ નમૂનો છે એ સંપૂર્ણપણે દહન પામશે અહીંયા એક્સેસ અમાઉન્ટ ઓફ ઓક્સિજન પાસ કરવાનું છે લિમિટેડ ઓક્સિજન નથી આપવાનું એને જેટલો જરૂર એટલો આપવાનો છે એક મૂલ પદાર્થ લો તો એક મૂલ પદાર્થનું સંપૂર્ણ અહીંયા દહન થવું જોઈએ તો તમને એક મૂલ પદાર્થ માટે ડેલ્ટા યુ ચોક્કસ મળશે ચલો પાણી લઈ લીધું પછી જુઓ એક આ થર્મોમીટર છે થર્મોમીટરમાં આપણે શું કરીએ છીએ પહેલાંનું તાપમાન હું અહીંયા લઈ લઉં ટી વન હજી મેં સળગાવ્યો નથી નમૂનાને શરૂઆતનું તાપમાન મેં શું લઈ લીધું ટી વન લઈ લીધું હવે પદાર્થને સળગાવું છું ધીમે ધીમે પદાર્થનું દહન થશે એટલે કંઈક હીટ ઉત્પન્ન થાય દહન પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા ઉત્પન્ન થશે એટલે એ ઉષ્માને કારણે આ પાત્ર કેવું છે સ્ટીલનું છે હવે સ્ટીલનું પાત્ર કેવું કહેવાય ઉષ્મા વાહક કે અવવાહક તો આપણે અગાઉ ભણી ગયા ઉષ્મા વાહક કહેવાય તમે ગરમ કરશો એટલે જે પણ હીટ ઉત્પન્ન થશે ઉષ્મા ઉત્પન્ન થશે એ સ્ટીલના પાત્રની બહાર જશે સ્ટીલના પાત્રની બહાર શું છે આ બધું પાણી છે સ્ટીલના પાત્રની બહાર બધું જ શું છે આ પાણી શરૂઆતનું તાપમાન આપણે માપી લીધું તો ટે વન તમે પદાર્થ સંપૂર્ણ દહન કરાવી દો એટલે અહીંયા સ્ટીલના પાત્રમાંથી ઉષ્માનું વહન બહાર જશે એટલે આ પાણી છે પાણી શું થશે ગરમ થશે પાણી ગરમ થશે એટલે અહીંયા શું થશે ધીમે 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 થર્મોમીટરનો પારો ઉપર ચડશે અને એક અંતિમ તાપમાન અહીંયા માપી લો ટી ટુ એટલે આપણે મેઇન કામ આ જ કરવાનું હતું ડેલ્ટા ટી જ શોધવાનું હતું જો મને એક વખત ડેલ્ટા ટી મળી જાય ડેલ્ટા ટી હવે કઈ રીતે મળશે તમને તો આવી રીતે ડેલ્ટા ટી બરાબર ફાઇનલ ટેમ્પરેચર માઇનસ ઇનિશિયલ ટેમ્પરેચર અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન ડેલ્ટા ટી તમને મળી ગયું સી આપણે જાણતા હોઈએ જે પણ મટીરિયલ હોય એ મટીરિયલની ઉષ્માધારિતા આપણે જો જાણતા હોઈએ તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન આ બંનેનો ગુણાકાર તમને શું આપશે અચળ કદે આ પાણીએ શોષેલી ઉષ્મા આપી દેશે તો તમને જો અચળ કદે ઉષ્મા મળી ગઈ એટલે તમને શું મળી ગયું એ જે પણ પદાર્થ હોય એ પદાર્થની આંતરિક ઉર્જાનો ફેરફાર મળી ગયો ડેલ્ટા યુ મળી ગયો તો આવી રીતે આપણે બોમ્બ કેલરી મીટરનો ઉપયોગ કરીને ડેલ્ટા યુનું મેઝરમેન્ટ કરી શકાય છે માપન કરી શકાય છે હવે જો અહીંયા એક તમને આવું આકૃતિમાં એક સળિયો છે અને નીચે આમ પેડલ જેવું આપ્યું છે તો આને આપણે શું કહીએ છીએ વી લોડક ગુજરાતીમાં છે એનું નામ એ પણ ઇંગ્લિશમાં એને સ્ટરર કહેવાય સ્ટરર એટલે ફેરવવું આ પાણીને શું કરવું પડે સતત ફેરવવું પડે નહીતર તો શું થાય આ જે પાત્ર છે એની આજુબાજુનું પાણી ગરમ રહેશે પણ જે થર્મોમીટર બાજુનું પાણી હોય એ તો ઠંડુ જ રહેશે એટલું બહુ ગરમ નહીં થાય એટલે તમને ચોક્કસ માપન નહીં મળે એટલે ચોક્કસ માપન મેળવવા માટે અહીંયા આપણે સ્ટરરનો ઉપયોગ કરેલો હોય છે આ બોમ્બ કિલર બોમ્બ કેલોરીમીટરમાં આપણે ડેલ્ટા યુનું માપન આવી રીતે કરીએ છીએ સેમ માપન માટે તમારે હવે શું કરવાનું છે અચળ દબાણ રાખવાનું છે બરાબર અહીંયા અચળ કદ હતું એટલે હવે તમારે શું કરવાનું પ્રયોગ તમે પ્રયોગશાળામાં બહાર કરી દો તો આપણને ખબર છે કે ભાઈ હું કોઈ પણ તમને આપેલું છે કે એક ગ્લાસ આપણે જે ગ્લાસ મોટાભાગે થર્મોકોલ જેવો ગ્લાસ હોય એ લેવાનો અને એના અંદર આવી સેમ સિસ્ટમ નાખવાની એના ખુલ્લો જ રાખવાનો વાતાવરણમાં ખુલ્લો રાખો એટલે વાતાવરણનું દબાણ તો કયું હશે વન એટીએમ વન એટમોસ્ફિરિક પ્રેશર જે અચળ જ હશે તે દરમિયાન જે શોષાયેલી ઉષ્મા હોય એ ડેલ્ટા જ બની જશે સેમ માપન થઈ જશે ત્યાં પણ તમારે તાપમાનનો ફેરફાર શોધવાનો ક્યુપી બરાબર સી પી ઇન્ટુ ડેલ્ટા ટી ક્યુપી મળી જાય એટલે તમને ડેલ્ટા એચ મળી જાય તો આવી રીતે આપણે કેલરી મીટી દ્વારા ડેલ્ટા યુ અને ડેલ્ટા એચનું માપન કરીએ છીએ તો પ્રયોગ છે ચોપડીમાંથી એની થિયરી લખવી આકૃતિ દોરવી અને તૈયાર કરવો